આજે આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 5 માં સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય એની આપણે વાતો કરીશું. સંકર સંખ્યાનો વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય? આપણે પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ તો શોધી શકો છો, પરંતુ જો જે તમારી પાસે પ્રાકૃતિક સંખ્યા હોય તો એ વર્ગમૂળ શોધવાની રીતો અલગ અલગ છે. એવી રીતે અહીંયા સંકર સંખ્યા, જેમ કે પહેલામાં તમને વર્ગમૂળ તરત ખબર પડી જાય કે 25 નું વર્ગમૂળ 5 થાય, આવું તમને બધી ખબર છે. એટલે આપણે અહીંયા જોઈશું સંકર સંખ્યાઓનો વર્ગમૂળ, સંખ્યાઓનો વર્ગમૂળ શોધવાનું છે. આગળના ધોરણની અંદર તમે 225 વર્ગમૂળ વર્ગમૂળ શું થાય, તો 15, 400 વર્ગમૂળ શું થાય તો 20, બરાબર 900 નો વર્ગમૂળ 30, આવું બધું તમને ખબર છે. 941 નો 31, આવું બધું તમને ખબર હોય છે, બરાબર. 961 નો 31, 841 નો 29 વગેરે વગેરે તમને ખબર છે. પણ અહીંયા સંકર સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે શું કરવાનું છે એની આપણે વાત કરવાની. તો આપણે આગળ સંકર બીજને આવરી લેતા દ્વિઘાતના ઉકેલની ચર્ચા કરી લીધી હતી ગયા વખતે આપણે. હવે આપણે આપણને જે સંકર સંખ્યા આપણે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરવા પડે છે. તો આપણે ઉદાહરણ તરીકે ચાલુ કરીશું, બરાબર છે, કે -7 -24 આઈ નો વર્ગમૂળ શોધો. બસ આવો પ્રશ્ન છે, બસ આપણે આ વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે પહેલા આવી રીતે ચાલુ કરવું પડે. ધારો કે એક્સ પ્લસ આઈવાય બરાબર અંડર -7 -24, પેલા લખી દેવાનું વર્ગમૂળ શોધવા છે, આખા કરી દેવાનું 24 થાય, બરોબર. હવે તમારે બંને બાજુ વર્ગ કરી દેવા, બરાબર છે, શું કરી દેવાનું ભાગ એટલા વર્ગમૂળ લીધું. માટે એક્સ પ્લસ આઈવાય નો સ્ક્વેર બરાબર -7 -24 થાય. અહીંયા કરી દેવાનું વર્ગ કરતા, હવે આનું તમારે વિસ્તરણ થશે. શું થશે? વિસ્તરણ. તો શું થશે? એક્સ વર્ગ પ્લસ 2x વાય આઈ પ્લસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર, આઈ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર -7 -24 થાય. હવે અહીંયા જો એક્સ સ્ક્વેર પ્લસ આઈ 2x વાય વર્ગ પ્લસ -1 × y² બરાબર -7 -24 થાય. એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2x વાય આઈ બરાબર -7 -24 થાય. તો એવું થશે કે જે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે એના બરાબર -7 થશે અને 2x વાય બરાબર 24 થશે, -24, બરાબર છે. એટલે આપણે હવે વાસ્તવિક વિભાગ અને કાલ્પનિક વિભાગને આપણે અલગ પાડીશું. તો આ જે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે એ વાસ્તવિક ભાગ છે, વાસ્તવિક ભાગ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર -7, અને કાલ્પનિક જે ભાગ છે એ ભાગ આવશે આપણી પાસે 2xy બરાબર -24, કારણ કે સામ સામે આ નીકળી જશે. હવે આપણે એવું સૂત્ર બતાવવાનું કે જેનો સામે આપણને આવો જવાબ મળે છે અને એનો હોલ સ્ક્વેર થાય. તમે આના વર્ગ કરો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નો હોલ સ્ક્વેર, તો એનું વિસ્તરણ થશે એક્સ 4 માઇનસ 2x² વાય સ્ક્વેર પ્લસ વાય 4 થશે, અને બરાબર તમારી પાસે આ જો લખો તો જોડે જોડે 49 થાય. પણ અહીંયા શું થશે કે જે તમારું માઇનસ ચિહ્ન છે એને પ્લસ કરવું છે, તો તમારું 2xy ઉમેરવા પડે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને બાદ કરો, એટલે એવું સૂત્ર આવેલું હોય છે. એટલે આપણે લખીએ નીચે સમનો ઉપયોગ કરવાનો થશે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નો હોલ સ્ક્વેર બરાબર થશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નો હોલ સ્ક્વેર પ્લસ 2xy નો હોલ સ્ક્વેર, 2xy નો હોલ સ્ક્વેર. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. તમારી પાસે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હશે અને આને નંબર તમારે કાપી દો, કયો નંબર આવે છે?
કારણ કે આનો ઉપયોગ તમારા અંદર કરવાનો છે અને આમાં એક્સ્ટ્રા આઈસ્ટર એટલે શું મળશે આપણે એક્સ્ટ્રા માઈનસ વાઈસ્ટર નો સ્ક્વેર એટલે 49 કેટલા થશે માઈનસ 7 નો સ્ક્વેર પ્લસ 2xy એટલે માઈનસ 24 આ કિંમત મૂકી દેવી બરાબર હવે 49 પ્લસ 76 બરાબર થશે 625 બરાબર 25 નો સ્ક્વેર કોના બરાબર આવશે x² પ્લસ y² નો સ્ક્વેર હવે બંને બાજુને વર્ગમૂળ કરતા એટલે કે વર્ગમૂળ લેતા x² પ્લસ y² બરાબર 25 નંબર બે બરાબર અહીંયા લખી દેવાનો વર્ગમૂળ લેતા આવો તમારે બરાબર આવો તમારે હવે તમારું સમીકરણ 1 અને 2 સોલ્વ કરો 1 અને 2 સોલ્વ કરશો એટલે તમને x અને y મળી જશે અને x અને y મળી જાય એટલે આપણે x ની વેલ્યુ ઉપર કિંમત મૂકવાની છે બરાબર એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ની વાત કરી એટલે કે લોપ કરતા સરળ બદલ કરી દઉં સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો બરાબર એટલે જો x² - y² - 7 અને x² + y² = 25 સરવાળો એવી કે 25 માંથી 7 જશે બરાબર 25 માંથી 7 જશે એટલે 2x² બરાબર 18 છે માટે x² બરાબર 9 માટે આ x² ની કિંમત તમે આમાં મૂકી દો એટલે પહેલા y² સુધી મૂકો છો બરાબર x² બરાબર 9 1 માં મૂકવાનું એટલે કે x² - y² બરાબર માઈનસ 9 + 7 બરાબર એટલે કે y² બરાબર 100 માટે y બરાબર 100 માઈનસ એવી જ રીતે અહીંયા x બરાબર 100 માઈનસ જો હવે x બરાબર પ્લસ 3 લઈએ તો y બરાબર માઈનસ 4 અને x બરાબર માઈનસ 3 લઈએ તો y બરાબર પ્લસ 4 લઈને આપણે વર્ગમૂળ લખી નાખવું બે સંખ્યા બરાબર એટલે આ છેલ્લું વાક્ય બરાબર હવે ગુણાકાર xy ઋણ હોવાથી ગુણાકાર x y શું છે ઋણ છે એટલે અહીંયાથી બધો જવાબ મળી જશે બરાબર એટલે x બરાબર 3 તો y બરાબર માઈનસ 4 અથવા x બરાબર માઈનસ 3 તો y બરાબર પ્લસ 4 બરાબર ગુણાકાર x y નું પદ ઋણ હોવાથી ગુણાકાર x y વાળો પદ ઋણ હોવાથી x બરાબર 3 તો y બરાબર માઈનસ 4 અથવા x બરાબર માઈનસ 3 તો y બરાબર પ્લસ 4 માટે આપેલ સંકર સંખ્યાના વર્ગમૂળ તમને બે મળશે કેટલા છે આ આપેલ સંકર સંખ્યાનો વર્ગમૂળ અથવા તો સરળ પણ લખી દો x માઈનસ 7 માઈનસ 24 i નો વર્ગમૂળ 3-4 અથવા માઇનસ 3 પ્લસ 4 ચલો જવાબ ચકલો આ તમારા છેલ્લા જવાબ છે માઇનસ 7 માઇનસ 24 આઈ નું વર્ગમૂળ માઇનસ 3 ઓછા 4 આઈ અને માઇનસ 3 વત્તા 4 આઈ આ રીતે તમને વર્ગમૂળ મળશે બરાબર એટલે આ રીતે આપણે વર્ગમૂળ શોધવાના પ્રયત્નો કરવાના છે આજની લીગમાં આપણે આ કામ કરવાનું છે અત્યારે બરાબર અહીંયા અઠવાડિયા નંબર તો બે વર્ગમૂળ છે કારણ કે આને પણ શબ્દ તમે લખી શકો છો બરાબર આ રીતના તમારે લખવાનું રહેશે એટલે આ જે સૂત્ર છે એ સૂત્રનો દરેક જગ્યાએ ઉપયોગ કરવાનો છે આ સૂત્ર એવી રીતે આવ્યો છે કે આનું તમે જે વિસ્તરણ કરો છો બરાબર વર્ગમૂળ એમાંથી તમારે આ આપણે પ્લસ કરવું હોય તો તમારે પ્લસ 2x ઉમેરવો પડે અને માઇનસ 2x બાદ કરવો પડે માઇનસ 2x બાદ થઈ સામે જાય એટલે પાછા પ્લસ થઈ જશે એવું એક સૂત્ર છે તમે આવું નવમા ધોરણમાં કરી નાખે છે હવે આપણે સ્વાધ્યાયમાં ખાવ એક બે દાખલા જોઈ લઈએ એટલે તમારું કામ ક્લિયર થઈ જશે બરાબર બાકી આજે તમારા આ પ્રકરણ પૂરું થઈ જશે હવે આ ઉદાહરણ પ્રમાણે આપણે સ્વાધ્યાયમાંથી દાખલો લઈએ અને પછી શરૂઆત કરીએ બરાબર છે એટલે તમને ખબર પડી જશે
ખાલી આપણે આટલું બધું લેટર મારું કરી ચાલો જે 7.4 નું પેન્ડોર પેડા ગણી આપણે પેન્ડોર શું કહેવામાં આવે છે એટલે 7.5.4 ડાટા નંબર -15 -8 વર્ગમૂળ શોધો બરાબર હવે જોઈએ તમે તમારી પાસે રકમ છે તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ધારો કે x પ્લસ આઈવાય બરાબર -15 -8 આવું વાક્ય લખી દો પછી બંને બાજુ વર્ગ કરતા એટલે -15 -8 હવે આ વિસ્તરણ કરો એટલે કે x સ્ક્વેર પ્લસ 2xy i પ્લસ i સ્ક્વેર y સ્ક્વેર બરાબર -15 -8 બરાબર -15 -8 થાય હવે x સ્ક્વેર પ્લસ i સ્ક્વેર y સ્ક્વેર પ્લસ 2ixy બરાબર -15 -15 -8 હવે અહીં તમને ખબર પડી ગઈ કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થઈ જશે કારણ કે i સ્ક્વેર બરાબર -1 બરાબર છે પ્લસ 2ixy અથવા તો બરાબર છે 2ixy બરાબર -15 2xy i હવે આપણે લખી દઈએ આમાંની કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ આ પહેલા જે છે i સિવાયના છે વાસ્તવિક ભાગ કે કેવા કેમ આવશે તો વાસ્તવિક ભાગ x² - y² -15 નંબર 1 આ નંબર જોવો પડે છે અને 2xy -8 આપણે સૂત્ર સામે લખેલું છે x² y² બરાબર અહીંયા આપણે કિંમત જોવો પડે બરાબર તો x² - y² એટલે -15 નો સ્ક્વેર વત્તા -8 નો સ્ક્વેર 15 નો સ્ક્વેર 225 8 નો સ્ક્વેર 64 5 ને 4 9 ને 6 2 8 ને 10 તો નીકળે છે એટલે 70 નો સ્ક્વેર માટે x² + y² બરાબર 70 બરાબર નંબર 2 હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો અહીં જ મારી કિંમત બદલવાની બરાબર છે -15 અહીં લખવાના મારે 17 બરાબર હવે 2x² બરાબર 2 કારણ કે 17 માંથી 15 જાય તો 2 માટે x² બરાબર શું મળી જશે મને 1 મળશે કેટલા મળશે 2 ભાગ્યા 2 એટલે 1 હવે એને એકમાં મૂકતો તો 1 નો સ્ક્વેર એટલે અહીંથી આપણે બતાવી દઈશું હવે 1 વત્તા 7 અને 1 વત્તા x² - y² - 15 બરાબર એટલે પ્લસ 15 બરાબર y² માટે y² બરાબર 16 માટે y બરાબર પ્લસ ઓર માઇનસ 4 આમાં x બરાબર પ્લસ ઓર માઇનસ 1 યસ હવે એ કિંમત ગુણાકારોમાં છે આપણી પાસે એટલે આપણે x બરાબર 1 લઈએ તો y બરાબર માઇનસ x બરાબર માઇનસ કરો તમે કેટલા રહેશો માઇનસ એટલે x બરાબર આમ આપણી રકમ જે છે -15 માઇનસ 1 થાય -15 માઇનસ 1 થાય નું વર્ગમૂળ 1 માઇનસ 4 આવે -15 માઇનસ 1 આઈ નું વર્ગમૂળ આપેલી સંકળ સંખ્યા -15 -8 નું વર્ગમૂળ 1 -4 આય અને -1 +4 આય એક ગુણાકાર x y ઋણ હોવાથી એક ધન અને ઋણ લઈ તમારે કરવાનું છે બરાબર x બરાબર પ્લસ હોય એટલે જવાબ તમારો થઈ જશે હવે એવી રીતે z બરાબર -1 -1 તે જો પણ થઈ જશે બરાબર હવે આપણે પાંચમો દાખલો જોઈએ બરાબર જેની અંદર માત્ર તમે i એટલો જ આપેલો છે
તો તમારો જવાબ શું આવે એ આપણે વાત લેવાનું બરાબર તો ખાલી પ્લસ એક જ છે બીજો ત્રીજો પાંચમો તમારો છઠ્ઠો તમારો નંબર પાંચમો કરું છું બરાબર ચાર ચોથો નંબર માઇનસ આઈ છે પાંચમો આપણો પ્લસ આઈ છે પણ ચોથો માઇનસ આઈ છે ખાલી માઇનસ આ બરોબર કેવી રીતે પ્રશ્ન આપે છે માઇનસ આઈ નો વર્ગ ભૂલશો समीकरण एक अने बेनो सरवाळो करता है एटले x स्क्वायर माइनस y स्क्वायर बराबर 0 अने x स्क्वायर प्लस y स्क्वायर बराबर प्लस अब ये उड़ी है 2x स्क्वायर बराबर 1 माटे x स्क्वायर बराबर 1 पर पर आ किमान एक मां मुकता एक मां पहले समीकरण जो है वो मुके जानो x स्क्वायर माइनस y स्क्वायर बराबर 0 माटे y स्क्वायर बराबर 1 एक उत्तर जो है बनने की मतलब तुम्हारे पास है એટલે x बराबर प्लस और माइनस एक उत्तर 1 upon root 2 और y बराबर पर प्लस और 1 root 2 दे बराबर એટલે x और पर तुम्हारे पास है खाली होना से आप ये लिख दे x बराबर प्लस और माइनस 1 अपॉन रूट 2 अने y बराबर प्लस और माइनस 1 अपॉन रूट 2 अने छेल्ले आपणे वर्गमूळ काढवानुं छे हवे गुणाकार होवाथी x बराबर x बराबर 1 अपॉन रूट 2 तो y बराबर माइनस 1 अपॉन रूट 2 अने x बराबर माइनस वन बराबर रूट टू तो y बराबर माइनस वन रूट टू बराबर से बस आपको तो आप कहना कर दे रहा सॉरी हाँ माइनस i नू वर्ग
1 upon root 2 minus 1 upon root 2 r. And minus 1 upon root 2 plus 1 upon root 2 r. That's a change. But I am just minus I say. So any change in the number 2 that will plus I upon change. प्लस આવશે એટલે વર્ગમૂળ 1 જ હશે કદાચ કારણ કે એમાં x અને y એક સરખા જ છે બરાબર એટલે એમાં પ્લસ અને માઈનસ એટલે કે y નો બદલાશે x ધન જ રાખો ના એમાં એવું રાખો જો x અને ઋણ હોય તો x ધન તો y x ઋણ તો y જો અહીં ધન હોય તો અહીં ધન તો અહીં ધન અહીં ઋણ તો અહીં ઋણ બસ આ રીતે પાછો મતલબ જવાબ આ રીતે છે એટલે 1 / 2 નો જવાબ એવો આવશે પાંચમાં કહીએ જો માઈનસ ની જગ્યાએ પ્લસ 1 હોય તો તમારો જવાબ અહીં પ્લસ 1 આવશે બધું એ જ રીતે આવો કોઈ ફેર નહીં થાય ખાલી એનો બદલવાનો ગુણાકાર x y ઋણની જગ્યાએ તમારે ધન લખવાનું આ જગ્યાએ દાખલા નંબર 5 માટે બરાબર છે દાખલા નંબર 5 માટે ધન લખવાનું તો x પણ ધન અને y પણ ધન અને x ઋણ અને y ઋણ હું કર દઉં છું તમે જોઈ લેશો મેં કીધું ખાલી એક ચિહ્ન ફેરફાર કરવા છે આપણો દાખલાનો જવાબ આપણને મળી જાય છે એવો એમનો પ્રયત્ન છે અને એવું થઈ શકે છે તો આપણે જોઈ લઈએ કે શું જવાબ આવે છે ખાલી શું છે કે તમે કહી દો કે દાખલા નંબર 4 માં અને 5 ની અંદર ખાલી આટલો જ ફેર છે કે પ્લસ i નું વર્ગમૂળ શું પણ આપણે આગળ જીરો લખી નાખીએ જો x પ્લસ i હોય તો તમારે અહીં માત્ર પ્લસ ચિહ્ન કરવાના રહેશે શું કરવાનું રહેશે પ્લસ ચિહ્ન કરી દેવાનું આપણે જે કરતા છે એમ કરવાનું જ કાર્ય બસ તો અહીંયા પ્લસ આ બીજું કોઈ ફેર આવશે નહીં હવે આટલે આવી ગયા તમે એટલે અહીંયા તમારું આ બધું જ ક્લિયર હવે છે છે બદલવા ગુણાકાર x y ઋણની જગ્યાએ આપણે માત્ર શું લખવાનું ધન લખવાનું એટલે પ્લસ લખી દો તો ધન લખી દો બરાબર છે x y નું ચિહ્ન અથવા તો x y ધન એવું લખે ચિહ્ન બિન x y ધન હોય એટલે જલ્દી તમારું તો આ બંને પહેલી વખત પ્લસ છે અને બીજી વખત બંને માઇનસ છે બસ આટલો જ છે તો પ્લસ i નું વર્ગમૂળ 1 / √2 પ્લસ 1 / √2 i અને માઇનસ 1 / √2 માઇનસ 1 / √2 i બસ આટલો જ ફેરફાર કરો બરાબર આટલો જ ફેરફાર કરો હવે દાખલા નંબર 5 થઈ ગયો હવે તમારે આજે આપણે દાખલા કર્યા છે એક વાર કરવાના છે અને સાથે 5.4 નો જે બાકી છે દાખલા નંબર બીજો ત્રીજો અને છઠ્ઠો તમારો કરાવે દાખલા એક વાર કરે બસ અને એ સિવાય બીજા બાકી ના કોઈ હોય તો આપણે જોઈએ પણ એ છે જે તો આપણે કરવાની કોઈ જરૂર પણ નથી બરાબર પ્રકરણો હોય કે ના હોય આપણે કરવા નથી હવે પ્રકરણ તમને અગાઉ સાબિત કરવા દાખલા તમને આપી દીધેલા છે બરાબર ત્યારે વર્ગમૂળ શોધો અને અહીંયા પણ જોઈએ સ્વરૂપમાં છેદ 5.5 માં એ તમામ પતી ગયેલા છે બરાબર તમે કર્યા હશે દાખલા ધ્રુવીય સર્વગુણાંક ચોકંગ તમારે હોમવર્કમાં ઉદાહરણ 15 અને 16 કરવા પડશે બરાબર છે 17 ધ્રુવીય સર્વગુણાંક પર કદાચ આગળ આપી દીધેલા છે 3 + 2y sin θ 1 - 2y sin θ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા શોધવાનો તો 1 - 2i sin થીટા ને અનુબંધ કરતી વડે ગુણી કરો સાદુરૂપ આપો એટલે સંકર સંખ્યા આવશે બરાબર શું આવશે સંકર સંખ્યા તમને મળી જશે પણ વાસ્તવિક ભાગ આવશે તમારી પાસે 8 sin થીટા સંકર સંખ્યાનો વાસ્તવિક સંકર સંખ્યા વાસ્તવિક છે 8 sin થીટા અપા 1 + 4 sin સ્ક્વેર થીટા બરાબર થીટા એટલે કે sin થીટા બરાબર 0 અને sin થીટા બરાબર 0 આવશે તો થીટા બરાબર n પાઈ આપણે આગળ પ્રકરણ 2 માં ત્રિકોણ વિધિ જોયો કે થીટા બરાબર કે જે સંખ્યાઓ આપણી પાસે હતી કે શૂન્યનો ગણ અને વાસ્તવિક વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ શોધવાની તો ઉપયોગ તમારે કરવાનો છે એવો એક ધ્રુવીય દાખલો છે 17 નો એ બે તમારે કરવાનું છે સ્વાધ્યાય અને મોટા ભાવે સાબિત કરો દાખલા પર કરવા નાનાથી બરાબર છે એટલે જેટલા આપેલા છે એટલા તમારે થઈ જશે બરાબર છે એક ન્યૂનતમ કિંમત આવો છે ત્રીજો થઈ જાય હોય તો કદાચ તમારા બરાબર
then 1 plus i chain ma 1 minus i ni m ga barabar hai thai ki nahi m ni nyuntam gunak ki mat shodvani chhe su shodvani chhe m ni nyuntam kimat shodvani chhe to apne joye khali ma pase m ga chhe એટલે બંને બાજુએ તમારે પહેલા અનુપાત કરણી વડે ગુણી કરો અનુપાત કરણી વડે ગુણ્યા પછી તમારી પાસે જવાબ આવશે બરાબર અને ઉપર જે થશે પ્રોડક્ટ થશે નીચે 1 - 1 1 + 1 2 આવી જશે બરાબર એટલે શું આવે ગુણી આપણે દાખલા નંબર પ્રકિન સંજયમાં છે તો જોઈએ છે કે ન્યૂનતમ કિંમત શોધવાની છે 20 નો માત્ર જોઈએ બરાબર 1 minus i chain 1 plus i chain 1 minus i એ વેક્ટર ફોર્મ છે પ્રકરણ સ્વાધ્યાય દાખલા નંબર 20 1 plus i h to m 1 plus i h to m છેદ માં 1 minus i h to m બરાબર ફોર્મ છે એવી આપણે તો હોય તો m ની ન્યૂનતમ કિંમત શોધવાની છે કેટલી શોધવાની છે ન્યૂનતમ કિંમત શોધવાની છે એટલે આવી રકમ છે તમારી પાસે 1 plus i છે 1 minus i is to m બરાબર 1 હોય તો m ની ન્યૂનતમ કિંમત શોધે નાની તો પહેલા તો તમારે છે માં i છે કે દૂર કરવા પડે એટલે આપણે અનુપાત કરવી જરૂર છે 1 plus i છે 1 minus i ગુણ્યા 1 plus i છે 1 minus i 1 plus i બરાબર બસ કારણ કે અહીંયા તમારે અનુપાત કરવી કરવાની છે એટલે આપણે લખી દઈએ 1 minus r બરાબર 1 plus r અનુપાત કરવાનો સંકેત છે બરાબર અનુપાત સંકર સંખ્યા તમે ના લખો સંકર સંખ્યા નંબર છે હવે ઉપર શું થશે 1 plus i સંખ્યા છે એટલે 1 plus i માં ગુણસ્તર કરો બરાબર રેશિયો લખતા જવાનો છે રેશિયો એમ લખવાના છે એટલે કૌંસ માં કે 1 plus i નો હોલ સ્ક્વેર છેદ માં 1 minus 1 સ્ક્વેર minus i સ્ક્વેર નો સ્ક્વેર રેશિયો બરાબર 1 હવે સાદો પાપી નો પણ પૂર્ણવર્ગ ને વિસ્તરણ કરો 1 plus 2i plus i સ્ક્વેર છેદ માં 1 minus i સ્ક્વેર એટલે minus 1 i સ્ક્વેર એટલે minus 1 અહીંયા પણ i સ્ક્વેર એટલે માઈનસ 1 લાગશે ની એમ કા બરાબર અહીંયા લખી દો i સ્ક્વેર બરાબર માઈનસ 1 શું લખવાનું છે i સ્ક્વેર બરાબર માઈનસ 1 હવે ઉપર જો આ સમાન હોય તો 1 plus 2i અને i સ્ક્વેર ની જગ્યાએ માઈનસ 1 એટલે ઉપર શું થશે plus 1 minus 1 તમારું ઉડી જશે શું થશે ઉડી જશે એટલે આવો થશે 1 plus 2i minus 1 છેદ માં 1 plus 1 એમ ગા બરાબર માઇનસ માઇનસ પ્લસ 1 i સ્ક્વેર ઇઝ ટુ માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 એટલે ઉડી જશે બરાબર આ બે ઉડી ગયા એટલે આપણને મળશે 2i upon 2 2i upon 2 ની એમ ગા બરાબર બહુ સારું સિમ્પલ છે માટે i ઇઝ ટુ m બરાબર કેટલા મળી ગયા એક મળી હવે i રેસ ટુ m બરાબર એક હોય તો i બરાબર પ્લસ 1 માઇનસ 1 તો i સ્ક્વેર બરાબર માઇનસ 1 થાય તમારે વેલ્યુ લખો તો i 4 સુધી તમારે લખો જો i રેસ ટુ તો તમારે ક્યાં લેવાનું i બરાબર શું છે અંડર રૂટ પ્લસ ઓર માઇનસ માઇનસ 1 બરાબર i બરાબર અંડર રૂટ પ્લસ ઓર માઇનસ 1 માટે i સ્ક્વેર બરાબર માઇનસ 1 અને i ગર બરાબર શું હશે i સ્ક્વેર ઇન્ટુ i i સ્ક્વેર ઇન્ટુ i એટલે કે માઇનસ 1 ઇન્ટુ i i બરાબર અને i ઇઝ ટુ 4 બરાબર બરાબર માઇનસ i થશે બરાબર i બરાબર અને આ થશે i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર એટલે તમે પાસે માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે કે i ઇઝ ટુ 4 બરાબર 1 બરાબર તમે કહી દેવું છે કે m ઘાત i ની m ઘાત બરાબર 1 તો તમે બસ સીધું લખી દેખો છો કે અહીં i ઇઝ ટુ m બરાબર 1 માટે તમારા જવાબ લાવવા છે ને બા તો આપણે અહીં બધા ઇઝ એટલે આપણે કાકે i ઇઝ ટુ m બરાબર 1 માટે m ની કિંમત 4 હોય તો તમને ન્યૂનતમ કિંમત
m ની ન્યૂનતમ કિંમત 4 હોય બરાબર છે i રેશ ટુ i રેશ ટુ m બરાબર 1 માટે m ની ન્યૂનતમ કિંમત કરાવે દાખલા અને સંજયભાઈ પોઈન્ટ ના બાકીના દાખલા પૂરા કરાવો છે કરાવે દાખલા તથા સંજયભાઈ પોઈન્ટ ચાના બાકીના ગણવા પ્રશ્ન આ તો તમારો હોમવર્ક છે હવે આપણે વખત આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું બરાબર આતી વખત આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું જે આગળનું પ્રકરણ આવતા પછી કોઈ જે નવું આવતું હોય તેની આપણે વાતો કરવાની છે બરાબર ચલો ઓકે